Hello friends, welcome to the channel. No hours a video record kariye chhe tyare pehla to badhane happy new year. Aaj e nav samvat vikram samvat shuru thai chhe ama tamne badhane saram sari sarkari nokri mali jay evi shubhechha ane jem jem nokri mali em bija badha kaam pan atakta hoy e badha agad vadhavne to e tamara nokri pachhi na je kaam hoy e pan pura thai evi shubhechha. Nav varsh aayu tyare apne hu ek bhai navi ઉર્જા આજનો સૂરજ જ અલગ હોય હોય બરાબર નવા વર્ષનો તો નવા વર્ષે જ્યારે આપણે નવી ઉર્જા સાથે જીવન આગળ વધારીએ છીએ તો અમુક એવી વાતો જે આપણે નવા વર્ષમાં આપણને ખૂબ કામ લાગશે બરાબર તો એક રીતે એમ ગણી શકો કે નવા વર્ષનો નવો સંદેશ નવો મેસેજ. હવે જો આપણું જે આપણે કેલેન્ડર યર પ્રમાણે જોઈએ તો 2022 અને આપણા જે વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો 2078 નું જે વર્ષ હતું એ એક રીતે ઘણી ભરતીઓ આવી. ઓકે, આપણે પાસ થયા હોય કે ના થયા હોય પછીની વાત છે, પહેલું સ્ટેજ પાસ કર્યું હોય બીજું સ્ટેજ પાસ કર્યું હોય પછીની વાત છે, પણ ભરતીઓમાં બિનસચિવાલય બરાબર ભલે 2018ની છે પણ તક તો આપણને મળી બરાબર. બિનસચિવાલય છે, પછી આ હેડ ક્લાર્ક જીપીએસસી તો જોકે હમણાં ડીવાયએસઓ કહીએ જ, પણ જોકે એ પેપર એ સારું હતું, આમાં આપવા જેવું તો હતું અને પાસ થવા એવું પણ હતું. તો હવે શું છે કે ભાઈ 2078માં આપણને અમુક મિસ્ટેક આપણી દેખાણી બરાબર. બિનસચિવાલય અમે અમારી ચેનલ આપણે બનાવી લાસ્ટ યર જ બનાવી હતી ઓક્ટોબરમાં, પર્સનલ ગાઈડન્સ આપવાનું આ વર્ષે ચાલુ કર્યું. તો ઘણા એવા છોકરા સ્ટુડન્ટ્સ મળ્યા કે ભાઈ સાહેબ બિનસચિવાલયમાં આ ભૂલ થઈ ગઈ, ફોરેસ્ટ નહીં તો એમાં આ ભૂલ થઈ ગઈ બરાબર, હેડ ક્લાર્ક હતું તો એમાં આવી રીતે આમ પાછા પડી ગયા આપણે. તો હવે જ્યારે નવું વર્ષ ચાલુ થાય ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવી કે ભાઈ હવે આજે તો મોજ કરી લો, પાંચમ સુધી મોજ કરી લો, ચાલો પછી તો પાંચમથી તો શરૂ કરશો. તો કેવું છે કે ભાઈ જ્યારે તમે શરૂ કરો ત્યારે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે વિડીયો જોતા જોતા એક વસ્તુ આપણે મગજમાં યાદ આવી જોઈએ કે ભાઈ આપણે આપણી અંદર ઝાંકીને જોવાનું છે કે ભાઈ આપણે 2078ના વિક્રમ સંવતમાં શું ભૂલ કરી બરાબર. બરાબર તૈયારી ના કરી હોય, પેપરનું મેનેજમેન્ટ બરાબર ના કર્યું હોય વગેરે વગેરે ઘણી ભૂલો હોય, આપણે એના વિશે આગળ ચર્ચા કરેલી છે. તો જ્યારે તમે હવે નવી ઉર્જા સાથે નવા વર્ષમાં આગળ વધો છો તો એક વસ્તુ યાદ રાખવી કે ભાઈ જે પાછળના ફેલિયર છે બરાબર, ફોરેસ્ટમાં આપણે ફેલ થયા હોય, તલાટી તો હવે આવવાની છે પણ કોર્પોરેશનના ક્લાર્કમાં આપણે ફેલ થયા હોય, આપણે બિનસચિવાલયમાં ફેલ થયા હોય, હેડ ક્લાર્કમાં વગેરે વગેરે જેમાં તમારું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હોય, હવે શું કરવાનું છે કે ભાઈ એનો જે દુઃખ છે એનો જે શોક છે એની અંદરથી બહાર નીકળો. કેમ કે આપણે આગળ કીધું છે, ઘણા એક બે વિડીયોમાં કીધું છે, ફરી એકવાર કહું છું કે ભાઈ જબ તક તેરી આંખો મેં પાણી હે તબ તક તુજે સામને વાલી ચીજ દિખાઈ નહીં દેગી. આ વાક્ય મેં મારા પ્રિન્સિપાલ આર કે જૈન સાહેબ પાસેથી સાંભળેલું હતું જ્યારે હું કોલેજમાં હતો ત્યારે, અને એકદમ સચોટ વાક્ય છે, આમાં બીજું કાંઈ કહેવું પડે નહીં એવું વાક્ય છે. તો હવે કેવું છે કે ભાઈ નવા વર્ષે જ્યારે આપણે ચોપડી હાથમાં લઈએ, ભલે આપણે ભૂલમાંથી માણસ શીખે બરાબર, ફેલ થયા છો, ફેલમાં શું ભૂલ થઈ, કેમ ફેલ થયા એ બધું શીખશો એટલે આગળ તમે ભૂલ રિપીટ નહીં કરો બરાબર. સમજદાર કોઈ ઇશારા કાફી હોતા હૈ. તો એની એવી રીતે પહેલા તો આપણે 2078માં જે ભૂલ કરીએ આપણે હવે નેક્સ્ટ જે યર છે એની અંદર ભૂલ ના થાય એ ધ્યાન રાખવાની. કેમ કે નેક્સ્ટ યરમાં શું છે કે ભાઈ બનતા સુધી તલાટી, જુનિયર ક્લાર્ક, બધા પંચાયત જુનિયર ક્લાર્ક, વીએમસી ક્લાર્ક, જીપીએસસી 1-2ની પ્રિલિમ આવવાની છે, બેંકની જો લાગુ પડતી હોય તો બેંકની એ આવશે બરાબર. તો આ બધી જે મિસ્ટેક્સ છે એ આપણને આ હવેની જે નેક્સ્ટ એક્ઝામ છે પાસ કરતા રોકી શકવી જોઈએ નહીં બરાબર. ક્લિયર કટ ચોખ્ખી ચટ વાત છે આમાં કે ભાઈ આમાં બીજું કાંઈ આપણે એક્સ્ટ્રા આગળ હોય નહીં. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એટલે કાંઈ એવું નથી કે ભાઈ બહુ મોટું તીર મારવાનું, એવું કાંઈ નથી કરવાનું. સામાન્ય મહેનતથી પણ આગળ વધી શકો, પણ સામાન્ય મહેનત તો જોતી નથી ને, જેમ સામાન્ય બુદ્ધિથી ઘણા માણસ આગળ વધીએ પણ સામાન્ય બુદ્ધિ કોમન સેન્સ ઇઝ નોટ કોમન. ઓકે, તો હવે જ્યારે આપણે નવી દિશા તરફ જઈએ છીએ બરાબર, નવા વર્ષમાં જઈએ છીએ ત્યારે જો જરૂર પડે તો દિશા ચેન્જ કરવી, એવી જડ બુદ્ધિ નહીં રાખવાની કે ભાઈ મારે તલાટી એટલે તલાટી જ થાવ. તલાટીમાં આપણને એમ લાગતું હોય કે ભાઈ કોમ્પિટિશન વધારે છે તો ગોલમાં જરાક આપણે રસ્તામાંથી આમ જરાક કામ વળાંક લેતા આપણને શું કોણ ના પાડે કે ભાઈ આપણે તલાટીને બદલે જુનિયર ક્લાર્કનો ગોલ લઈ લો બરાબર, ક્લાસ 1-2નો ગોલ લઈ લો, આપણને ખબર છે કે અંતે આપણે કરવાની તો જીપીએસસી જ છે, તો પછી આ 3 મહિનામાં લડી ના લઈએ આપણે પ્રિલિમ માટે, જીપીએસસીની પ્રિલિમ માટે. તો હવે
એક વસ્તુ કેવી છે કે ભાઈ એક પ્રોપર ટાર્ગેટ નક્કી કરવાનો છે. મેં અહીંયા ટાર્ગેટની બાજુમાં કૌંસમાં એસ પણ લખેલો છે. આનો મતલબ એવો થાય કે ભાઈ ગણાઈને કેવું છે કે ભાઈ ગણાઈને એક ટાર્ગેટ હોય કે ભાઈ મારે તલાટી એટલે તલાટી થવું, ભાઈ ગામડામાં રહે મસ્ત એકદમ તલાટી એટલે ગામડાનો કલેક્ટર જ કહેવાય, બરાબર. તો ગણાઈને એમ હોય કે મારે તલાટી એટલે તલાટી થવું, ગણાઈને એમ હોય ભાઈ તલાટી થઈ જાઉં પછી એક સ્ટેપ ઉપર જઈશ, ક્લાસ 1-2 ની પ્રિલિમ કરીશ અથવા પીએસઆઈ કહેવા આવવાનું છે તો એ કરીશ. તો તમારા મગજમાં ટાર્ગેટ નવા વર્ષે ફિક્સ હોવા જોઈએ. આપણે જાન્યુઆરીની રાહ જ જોઈએ કે ભાઈ 1 જાન્યુઆરી 2023 આવે, આપણે ન્યૂ યર્સ રેઝોલ્યુશન બનાવીએ, એવી રાહ કંઈ જોવાની નથી. ત્યાં સુધીમાં નવેમ્બરને ડિસેમ્બર વહી જશે, ઓક્ટોબર તો ગયો જ છે, 4-5 દિવસ આવીને હું ગણતો નથી આમાં, બરાબર. તો આપણે આપણા સંમતિ ચાલુ કરું કે ભાઈ આ નવું જે વિક્રમ સંવત છે આની અંદર આપણે આટલા આટલા ટાર્ગેટ બનાવ્યા, આટલે આટલી આપણી ભૂલ થઈ ગઈ આપણે સુધારવાની છે, અને આટલા આટલા ટાર્ગેટ ગમે એક અથવા એકથી વધારે ટાર્ગેટ છે આપણે અચીવ કરવા છે. ઓકે, તો જે કહેવાનો મતલબ એમ કે ભાઈ જૂના વર્ષની નિરાશા છે એને નવા વર્ષમાં કન્ટિન્યુ કરવાની નથી. શીખવાનું છે, શીખવામાં કોઈને હાથ પાડતું, ભૂલમાંથી શીખો, શીખશો તો આગળ વધશો, બાકી ન્યાય નહીં નહીં ભૂલ રિપીટ કરી રાખશો અને ભરતી જાતી રહેશે, બરાબર. તો એક જ્યારે આપણે નવા વર્ષમાં જઈએ છીએ ને, અને બીજો એક શું થાય કે આવું કંઈ હોય ને ત્યારે આપણને એક તો જો દિવાળીનો માહોલ મસ્ત, પ્લસ કાલે કાંઈ હતું નહીં, બરાબર, કાલનો દિવસમાં તો કાંઈ એક્સ્ટ્રા આપણે એક્ટિવિટી કરી નથી ગઈકાલનો દિવસ, એટલે કેવું છે દિવાળી પછી ફટાકડા ફોડીને મસ્ત આજે ગઈકાલ આરામ કર્યો, ફરીથી આજે એનર્જી આવી ગઈ. તો અત્યારે આવી છે એનર્જી છે ને એનાથી એક મોમેન્ટમ બને, આપણે એને ગુજરાતીમાં વેગમાં અને કહેતા હોય ઘણી જગ્યાએ ફિઝિક્સમાં, મોમેન્ટમ બને. મોમેન્ટમ એટલે શું? આમ એક જાતનું આપણને પેલું પુશ રહે આપણને કે ભાઈ વાહ મસ્ત એકદમ મોજમાં હોય, આપણે મૂડમાં હોય, અને ત્યારે ચોપડી લઈને બેસો ને તો તમે એક આરે 25-30 પાના વાંચી લેશો તમને ખબર નહીં પડે, ઓલું તમે ધરાર ધરાર બેસતા હશો તો 5 પાના વાંચો ને તમને જોર પડશે. એટલે અત્યારે છે ને નવા વર્ષનું મોમેન્ટમ છે, બરાબર, મસ્ત મોમેન્ટમ છે, કેમ કે ફૂલ આ કોરોના ને બધું ગયું, પછી બીક વગેરે મસ્ત એક નવરાત્રી ગઈ, બરાબર, જે રમવાવાળા હતા રેમાં, દિવાળી છે અત્યારે, તો ફૂલ એકદમ મોજમાં આપણે રહીશું ને તો એના લઈ મોમેન્ટમનો ઉપયોગ કરવાનો કે ભાઈ હું નવું મોમેન્ટમ લઈને આપણે અંદર વર્ષમાં જઈએ છીએ આપણે નવા વર્ષમાં. તો જ્યારે આપણે નવા વર્ષમાં એન્ટ્રી કરતા હોય, એન્ટર કરતા હોય, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, જૂની ભૂલો રિપીટ નથી કરવાની, અને નવી ભૂલો છે, સોરી, નવી જે ભરતીઓ છે અથવા જે જે એક્ઝામ્સ બાકી છે એમના આપણે ફોકસ એવી રીતે કરવાનું કે ભાઈ આ વર્ષે આપણને સારામાં સારી જોબ મળે. કેમ કે ઘણી વાર કેવું હોય કે ફોર એક્ઝામ્પલ છોકરાઓ છે, બરાબર, બોયઝ, હવે છોકરાઓને એવું હોય કે ભાઈ સરકારી નોકરી મળે પછી આપણે ક્યાંક સારી રીતે આપણને ઠેકાણો મળી જાય, બરાબર, સારી છોકરી મળી જાય, સારું પાત્ર મળી જાય. છોકરીઓને એમ હોય કે ભાઈ પ્રાઇવેટ નોકરી કરતાં જોબ સિક્યોરિટી વાળો છોકરો મળે તો વધારે સારું, એમ બાંધેલી આવક આવે, સ્ટ્રગલ ઓછી કરવી પડે જિંદગીમાં. તો આ બધું શું છે, એ ખાલી એકમાત્ર છોકરા માટે છે એવું નથી, છોકરી માટે પણ છે. ઓકે, તો જે નવા વર્ષમાં તમારા અટકેલા કામ છે એ બધા આગળ વધે. હવે બીજો એક મોટા મોટો જે પ્રશ્ન છે કે ભાઈ સાહેબ તલાટી ક્યારે આવશે, વીએમસી વાળાએ તો કીધું કે ભાઈ હાલ આપણે જાન્યુઆરીમાં લેવું છે, આપણે જાન્યુઆરીનું બંધ છે એ બધાનું, જાન્યુઆરીમાં લે પછી રિઝલ્ટ જ્યારે આપે ત્યારે. આપણે તો એવી જ આશા રાખીએ કે ભાઈ આ જે 2023 ક્વાર્ટર એટલે એક ચતુર્થાંશ, જ્યારે માર્ચ મહિના સુધી એપ્રિલ મહિના સુધીમાં વીએમસી બધું આપણું થાળે પડી જાય, બરાબર. પ્લસ હવે જ્યારે તલાટી ને ક્લાર્કની વાત આવે તો હવે એક વસ્તુ ગણીને ચાલો કે ભાઈ જો ઓક્ટોબર ગયો, કદાચ નવેમ્બર કે ડિસેમ્બરમાં આપણી ચૂંટણી છે જ, બરાબર, ચૂંટણી છે, માનો કે ડિસેમ્બરના પહેલા વીકમાં હોય, ડિસેમ્બરના તો મતગણતરી થતા થતા બધું ફાઇનલ રિઝલ્ટ આવતા આવતા ડિસેમ્બર તો પૂરો થશે, બરાબર. હવે આપણે એમ ગણીને ચાલો કે ભાઈ તલાટી જુનિયર ક્લાર્ક છે જાન્યુઆરી ફેબ્રુઆરી, બરાબર. તો જો આપણે જાન્યુઆરી ગણતા હોય તો એવી રીતના કરવાનું તૈયારી કે ભાઈ નવેમ્બર અને ડિસેમ્બર 60 દિવસ, મેં આગળ એક કેટલી વાર કીધું છે કે 45 દિવસમાં કોર્સ પૂરો થાય, આપણે 60 ગણીને ચાલીએ, હાલો તમને 60 દિવસ મળ્યા તમને, બરાબર, રોજના તમે વાત, તમે ક્યાંય ક્લાસમાં જશો તો તમને આટલું જ કરાવવાના છે, બરાબર. તો તમને ક્લાસમાં તમે ગયા હશો તમને ખબર રહેશે કોઈ કેટલા મહિનાની બેચ હતી, કેટલો ટાઈમ ભણાવતા, રોજ 1 કલાક હતું, 2 કલાક હતું, કેટલું હતું. તો રોજ તમે જો 4-5 કલાકની મહેનત રાખશો ને તો એ તમારો ચાન્સ છે ને એ બહુ બહુ હાઈ છે તલાટી પાસ થવાનો.
કે કેવું છે ઘણા માણસોને આમે કીધું ને મોમેન્ટમ લૂઝ કરી ગયા છે ઘણા એને એમ છે કે હવે આ ભરતી આવતી નથી તો આપણે પ્રાઇવેટ જોબ પકડી લઈએ તો જો તમારાથી ખેંચાય એમ હોય બરાબર આપણે ઘરની પરિસ્થિતિ ને બધું આગળ કીધું છે એમ ધ્યાન રાખવાનું હોય તો જો તમારાથી ખેંચાય એમ હોય તો 60 દિવસ છે બરાબર 60 દિવસમાં ભાઈ તમે પહેલેથી તમારી પાર્ટી સાવ કોરી હોય તો તમે તૈયારી કરી શકો આ વસ્તુ હોવો નથી કહેતો કેમકે અમે કરેલું છે એક ટાઈમે બરાબર એટલો બધો કઈ લાંબો ટાઈમ લાગતો નથી ખેંચવું પડે એટલું લાંબુ એટલું કઈ હોતું નથી અને જો તમે એસબીઆઈ કે નું હોતો તો તમે તૈયારીમાં હશો જ કેમકે થોડાક ટાઈમમાં આવવાની જ છે એની પ્રિલિમ એટલે જે આ તલાટી અને જુનિયર ક્લાર્કનું છે આપણું ગણીને ચાલુ કે ભાઈ હવે આપણે 60 દિવસ એટલે 60 દિવસ છે બરાબર તૈયારી કેવી રીતે કરશું તો કે ભાઈ સિલેબસ પ્લસ મોક ટેસ્ટ કેટલી 10 મોક ટેસ્ટ ઓછા ઓછી આવતો કેમ કે પછી તમે બિનસચિવાલયમાં ઝડપાઈ ગયા હતા ઊંઘતા ઝડપાઈ ગયા હતા ભૂંડે આવે થવું પડે એના કરતા મોક ટેસ્ટ એકવાર આપી દેવી 10 પછી તમારી મરજી 15 આપો તો એ કંઈ કોઈ ના નથી પાડતું પણ 10 તો આપવી ઓછામાં ઓછી કેમકે ટાઈમ મેનેજમેન્ટનો ખાસ આમાં પ્રશ્ન રહેશે ને પછી આપણે છેલ્લે મેસેજ મને જોવા મળે ગ્રુપમાં બધાના ટાઈમ ઘટ્યો આમ થયું તેમ થયું પેપર મેનેજમેન્ટ ના થયું આટલું માર્કનું રહી ગયું તો આ વસ્તુની ફરિયાદ ના આવે એના માટે મોક ટેસ્ટ ઉપર ખાસ ફોકસ કરવું તો આમ થોડીક નવા વર્ષે કઈ રીતે નવી દિશા આપણે મેળવી શકીએ બરાબર એના વિશે થોડુંક અમુક 4-5 શબ્દો કહેવા પડે એવા હતા 2 શબ્દો નહીં પણ 4-5 શબ્દો કહેવા પડે એવા હતા તો ફરીથી બરાબર અને હા એકાદ ચેનલને થોડીક શેર કરતા જઈએ થોડુંક કંઈક અમને મોટિવેશન મળે કે ભાઈ ના અમારા વિડીયો પહોંચે છે થોડાક દૂર સુધી અને ચેનલ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને દોસ્તાર બહેનપણીઓ પાસે પણ સબસ્ક્રાઇબ કરાવજો એટલે થોડુંક અમને એમ થાય કે ના અમારે કોક જોયો છે એમ ઓકે ફરીથી હેપી ન્યૂ ઇયર નવા વર્ષે તમારી આ બધી ભરતીના લગતા જે પણ આપણા કામ હોય એ બધા તમારા સારી રીતે પૂરા થાય અને તમને સારામાં સારી નોકરી મળે એવી શુભેચ્છા સાથે સારું મુબારક અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.